गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં મિત્રો પ્રેક્ટિસ બુકમાં સ્વાધ્યાય 5.3 ના એક્ઝામ્પલ શીખી રહ્યા છે. તો ચાલો શરૂ કરીએ મિત્રો. આજે ખૂબ જ અગત્યનો દાખલા નંબર 3 જોઈશું. એક સમાંતર શ્રેણીનું 12મું પદ, ધ્યાન આપજો મિત્રો, રકમની અંદર 12મું પદ -13 છે અને તેના પ્રથમ चार पदों नो सरवाळो 24 छे. आ श्रेणी ना प्रथम 10 पदों नो सरवाळो शोधो एम आपणे कीधुं छे. हवे आपणे शुं करीए, तो जो रकम प्रमाणे चालीए तो आपणे रकम नी अंदर एम कीधुं छे 12मुं पद, अहींया आपणे लखीए के समांतर श्रेणी नुं 12મું પદ -13 છે. હવે મિત્રો 12મું પદ એટલે એ 12 બરાબર કેટલા થાય? -13 થાય, બરોબર? આપણને આ રીતે આપ્યા છે. તો હવે 12મા પદ નું સૂત્ર શું થાય? એ પ્લસ 12 માંથી 1 બાદ કરો તો કેટલા આવશે મિત્રો? તો 12 માંથી 1 જાય તો 11d બરાબર -13 આવે. કેટલા આવે? 11d -13. અને સમીકરણ નંબર કયો આપીએ? 1. ઓકે, આટલું કર્યા પછી હવે તમારે જોવાનું તેના પ્રથમ 4 પદોનો સરવાળો 24 છે એમ કીધું છે. તો આપણે એ લખી કાઢીએ કે પ્રથમ 4 પદોનો સરવાળો चौबीस छे, बरोबर? तो प्रथम चार पदों सरवाळो कीधो छे एटले S4 बराबर केटला आप्या छे? 24. केटला कीधा छे? 24. ओके, हवे मित्रों आपणे शुं करी नाखीए तो ध्यान आपो. आपणे हवे जुओ, अहींया चार पदोनो आपणने सरवाळो कीधो छे. केटला पदोनो? चार पदोनो. એટલે અહીંયા Sn, n ની જગ્યાએ કેટલા છે? 4. તો આપણે અહીંયા લખીએ n બરાબર 4 પદો છે. તો હવે આપણે સૂત્ર લખીએ સરવાળા માટેનું. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d કૌંસ પૂરો. ચાલો હવે Sn એટલે શું લખાય? S4 બરાબર n ની જગ્યાએ કેટલા લખવાના? 4. ઓકે, કૌંસમાં 2a પ્લસ n એટલે 4 -1 ગુણ્યા d m ના m, તફાવત આપણી પાસે નથી. હવે જો અહીંયા બબે દુ કેટલા થાય? 4. અને S4 એટલે કેટલા છે આપણી પાસે? જોવા રહ્યા 24 બરાબર. હવે અહીંયા કેટલા વધ્યા? 2 કૌંસમાં 2a પ્લસ, હવે આ d નો ગુણાકાર કરો તો 4 માંથી 1 જાય તો 3 ગુણ્યા d એટલે કેટલા થાય? 3d. હવે જુઓ મિત્રો, આ 2 ગુણાકારમાં છે, આ બાજુ જાય તો ભાગાકારમાં, તો 24 ભાગ્યા 2 બરાબર 2a પ્લસ 3d. હવે છેદ ઉડાડો ચાલો, તો શું થશે? 2 12 2 24, તો માટે 2a પ્લસ 3d બરાબર કેટલા મળ્યા? 12. આને સમીકરણ નંબર કયું આપી દઈએ મિત્રો? 2. હવે જો આપણને સમીકરણ 1 2 અને સમીકરણ 1 મળે, હવે તમે આ સમીકરણ 1 અને 2 ચેક કરો તો સ્વાધ્યાય 3 મુજબ આપણે હવે લોપની રીતનો ઉપયોગ કરીશું. તો જુઓ અહીંયા અહીંયા 2 છે, અહીંયા એની આગળ કશું નથી, તો સરખું લાવવા માટે અહીંયા સમીકરણ 1 ને કેટલા વડે ગુણીએ? 2 વડે. અને પ્લસ પ્લસ છે એટલે બાદબાકી લઈએ, તો અહીંયા લખીએ આપણે કે સમીકરણ 1 ને 2 વડે ગુણી, 2 વડે ગુણી બાદબાકી લેતા, બાદબાકી લેતા, બરોબર? તો સમીકરણ 1 ને 2 વડે ગુણી નાખો અને 2 વડે ગુણીએ તો 2a પ્લસ
22 પછી 2 × −13 − 26 હવે સમીકરણ 2 લખો તો 2a + 3b = 12 હવે જુઓ મિત્રો આપણને આ રીતે આપેલું છે હવે આપણે ચિહ્નો બદલીએ કેમ કારણ કે આપણે શું કરીએ છે 2 વડે ગુણ્યા અને બાદ બાકી લેવાની એટલે પ્લસ છે એટલે માઇનસ પ્લસ એટલે માઇનસ પ્લસ એટલે માઇનસ હવે જુઓ મિત્રો આ માઇનસ 2a અને પ્લસ 2a બંને સરખા છે એટલે એનો લોપ થઈ જાય હવે પ્લસ માઇનસ માઇનસ 22 માંથી 3 જાય તો કેટલા રહે મિત્રો 19d રહે અને મોટી સંખ્યા આગળ પ્લસ બરાબર માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો તો કેટલા આવે 38 અને મોટી સંખ્યા આગળ માઇનસ માટે d = −38 આ ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં 19 2 કેટલા થાય 38 માટે d = કેટલા મળ્યા −2 એટલે મિત્રો આ રીતે આપણને સામાન્ય તફાવત મળી ગયો −2 હવે આપણે પ્રથમ પદ શોધવું છે તો આ કિંમત સમીકરણ 1 માં મૂકી દો તો આપણે અહીંયા લખીએ કે d ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ચાલો સમીકરણ 1 માં મૂકો તો સમીકરણ 1 કયું છે a + 11d = −13 આ આપણું સમીકરણ હવે એમાં કિંમતો મૂકી દો ચાલો તો શું થાય d બરાબર કેટલા મૂકવાના છે −2 તો a + d = −2 = −13 હવે મિત્રો જુઓ આ a પ્લસ માઇનસ માઇનસ 11 × 22 = −13 માટે a = આ −13 માઇનસ આ બાજુ જાય તો +22 માટે a = હવે માઇનસ પ્લસ તો માઇનસ થાય એટલે બાદ બાકી થશે ને તો 22 માંથી 13 જાય તો કેટલા વધે 9 વધે કેટલા વધે 9 તો આ રીતે પ્રથમ પદ પણ આપણને મળી ગયું હવે મિત્રો આપણને શું પૂછ્યું છે રકમમાં જુઓ પ્રથમ 10 પદો એટલે n બરાબર 10 આપે અને સરવાળો શોધવાનો છે તો આપણે અહીંયા લખીએ પ્રથમ 10 પદોનો સરવાળો એટલે s10 આપણે શોધવાના છે અને અહીંયા n = પ્રથમ 10 પદો એટલે કેટલા 10 a = કેટલા મળ્યા આપણને 9 મળ્યા d = આપણને મળ્યા કેટલા મળ્યા −2 મળ્યા આ શોધી કાઢ્યું આપણે બરોબર હવે સરવાળાનું સૂત્ર લખીએ તો શું લખાય sn n/2 2a + n − 1 × d થાય આ આપણું સૂત્ર ક્લિયર હવે એમાં મિત્રો આપણે કિંમતો મૂકી દઈએ ચાલો તો શું થાય માટે s10 n એટલે 10 n જ્યાં હોય ત્યાં 10 મૂકીએ તો (9 + 10 − 1) d = −2 કૌંસ પૂરો હવે જુઓ આ 2 5 10 થાય માટે s10 = 5 − 9 = 18 + 10 − 1 = 9 થાય પણ માઇનસ છે એટલે −18 આપણને મળે માટે s10 = 5 − 18 + −18 = માટે s10 = 5 = 18 માંથી 18 જાય તો કેટલા રહે 0 હવે જુઓ મિત્રો માટે આ s10 = 5 × 0 એટલે જવાબ કેટલો આવે 0 મળે તો અહીંયા આપણને પ્રથમ 10 પદોનો સરવાળો કેટલો મળ્યો મિત્રો 0 તો હવે આપણે એનો જવાબ લખી કાઢીએ આપણે અહીંયા તો અહીંયા લખીએ પ્રથમ 10 પદોનો
सरवाळो शून्य मळे। क्लियर मित्रों, आवडशे ने? तो आ रीते आपणो अगत्यनो एक्जाम्पल अहींया पूरो थयो। नेक्स्ट वीडियो में नवा एक्जाम्पल साथे फरी मळीए, त्यां सुधी गुड नाइट फ्रेंड्स।